એસબીએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની વજનના કે મહત્વના સમાચારો પર. તો ગુજરાત ખાતે શ્રી ગુલાલ પરિવારની વિદ્યાધન સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને પણ લાભ મળ્યો છે. એસડીએફના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી કુમારી સિબુલાલ અને એસડીએફના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સહસ્થાપક શ્રી એસ ડી સિબુલાલ દ્વારા સ્થાપિત સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન ગુજરાતમાં વિધિસર રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવા સાથે આ સ્કોલરશીપ દક્ષિણીય અને પશ્ચિમી ભારતમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાની પહોંચ ધરાવે છે. સ્કોલરશીપમાં 11મા ધોરણથી ઉચ્ચ શિક્ષણ આવરી લેવાશે, જેમાં નાણાકીય જરૂરત, પાત્રતા, કોર્સ અને મુદતને આધારે વાર્ષિક રૂપિયા 6,000થી રૂપિયા 60,000ની શ્રેણીમાં વાર્ષિક ફી આપવામાં આવશે. ગુજરાતમાં મુલાકાત દરમિયાન એસડીએફના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સહસ્થાપક શ્રી એસ ડી સિબુલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવામાં અમને બેહદ ખુશી થાય છે. અમે આગામી 5-7 વર્ષમાં 1,00,000 સ્કોલરશીપ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીઓને મળવું તે ઉત્તમ અનુભવ છે, કારણ કે તેઓ બધા હોશિયાર અને આકર્ષક છે. અમે ગુજરાતમાંથી સ્કોલરશીપ માટે દર વર્ષે 100 પાત્ર વિદ્યાર્થીઓને પસંદગી કરીશું. વિદ્યાધન 2017થી ગુજરાતમાં 50 વિદ્યાર્થીઓને ટેકો આપી રહી છે, જે બધાએ બહુ જ ઉત્તમ કામગીરી નોંધાવી છે. શૈક્ષણિક સ્કોલરશીપ ઉપરાંત વિદ્યાધન બધા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ્સમાં તાલીમ, રોજગાર ક્ષમતા અને કારકિર્દી માર્ગદર્શન જેવી સેવાઓ પણ આપશે. વિદ્યાર્થીઓને 11મા ધોરણથી સ્કોલરશીપની રકમમાં યોગ્ય વધારા સાથે તેમની અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ થવા સુધી સ્કોલરશીપ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે. જો કે તે માટે વિદ્યાર્થીઓએ ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે અને પ્રોફેશનલ કોર્સ સહિત ભાવિ અભ્યાસ માટે મેરિટ ક્વોટામાં પ્રવેશ મેળવવાનો રહેશે. આ સ્કોલરશીપથી મને ઘણો બધો લાભ મળ્યો છે કે 10માની એક્ઝામ પાસ કર્યા પછી સાયન્સમાં એડમિશન લેવું મારું અમારા માટે ઇઝી નહોતું, કારણ કે એની 1,00,000 કરતાં વધારે ફીસ હોય છે. તેથી મારો ભાઈ અને મેં છાપામાં વાંચ્યું હતું એસડીએફ વિશે, મારો ભાઈ અહીંયા વોલેન્ટિયર તરીકે જાણીતા વીણાબેનને ઓળખતો હતો, તો એમનાથી મળીને અમે નેટ ઉપર ફોર્મ ભર્યું, જેના કારણે એક્ઝામ પાસ કરી, ઇન્ટરવ્યૂ પાસ કર્યો, એના પછી અમને સ્કોલરશીપ મળી. એ સ્કોલરશીપને કારણે હું મારી સાયન્સમાં એડમિશન લઈ શકી અને મને મને આગળ વધવાનું આમ ઈચ્છા થઈ કે હું આગળ કંઈક કરી શકું છું. મારી મમ્મી હાઉસવાઈફ છે તો પણ એ કેટલું કામ ઘર બહારનું કામ કરે છે જેનાથી અમે આગળ અમે કરી શકીએ. મારા પપ્પા લેથ વર્કર છે, એમનું કારખાનું છે ભાડાનું, એ કામ કરે તો છૂટક મજૂરી કરે છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદૌરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ.